સુપ્રસિદ્ધ ભાલકા તીર્થના સાનિધ્યમાં શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ગીર સોમનાથના ભાલકા તીર્થ વિસ્તારમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો, જેમાં રાજકીય સામાજિક અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ જોવા મળી. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્ય એવા ભાલકા તીર્થ ખાતે આવેલા શ્રીબાઈ ચોક ખાતે ભગવાન શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેની સાથે વિવિધ દેવી દેવતાઓનો પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિદિવસીય મહોત્સવ યોજાયો હતો, જેમાં ધામધૂમથી નગર ચર્ચા, બહેનોના રાસ ગરબા, શિખર પૂજન, ધ્વજારોહણ, સમૂહ ભોજન, બટુક ભોજન, મહાયજ્ઞ સહિતની પૂજન વિધિ કાર્યક્રમ સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. સ્વયંસેવકોના સાહસ અને અગ્રણીઓના યજમાન પદે તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોના સહકારથી આવું ભવ્ય કાર્ય પૂર્ણ થયેલ છે. ત્યારે ભાલકા ભાલપરા સંયુક્ત આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સરપંચ વિક્રમભાઈ પટાટ, મોહનભાઈ ઘેરવડા, સુરઠિયા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ઝવેરીભાઈ ઠકરાર, પ્રદેશ મંત્રી ભાજપ. આજે ભાલપરા મુકામે ભાલપરા દ્વારા, ગ્રામ પંચાયત દ્વારા આજે ત્રિદિવસીય ત્રંબકેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો એક ભવ્ય કાર્યક્રમ ભાલપરા ગામ મુકામે મંગળવન સોસાયટીમાં રાખેલો હતો. આજે એમનો ત્રીજો દિવસ. પ્રથમ દિવસે એક ભવ્ય નગરયાત્રા હતી, બીજે દિવસે જલયાત્રા, અને આજે શિખર અને ત્રંબકેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ ભૂદેવો અને સમગ્ર ગામની હાજરીમાં થયો હતો. આ કાર્યક્રમ ભવ્ય રીતે થાય એના માટે આપણા જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને અહીંના સરપંચ અને જિલ્લા પંચાયતના સદસ્ય વિક્રમભાઈ પટાટ, મોહનભાઈ અને આપણા બાપુ દ્વારા અને ગામના બધા સમગ્ર લોકો દ્વારા એક ભવ્ય આયોજન આ મંદિરનું કરવામાં આવ્યું છે. આજે મંદિરની અંદર સમૂહ ભોજનનો પણ એક કાર્યક્રમ છે અને આજે ત્રંબકેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પણ છે. આ કાર્યક્રમની અંદર આખો ભાલપરા અને વંદરણ સોસાયટીનો સમૂહ જોડાયેલો છે. આજરોજ ભાલકા મુકામે ભગવાન મહાદેવના સાનિધ્યમાં ત્રંબકેશ્વર મહાદેવની સાનિધ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્રિદિવસીય આ કાર્યક્રમમાં આજના રોજ અંત ત્રીજા દિવસે ગામ સમસ્ત આયોજિત શિખર પૂજન અને ભગવાન ત્રંબકેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. કાર્યક્રમમાં પ્રથમ દિવસે નગરયાત્રા થઈ સમસ્ત ભાલકા ગામમાં, દરેક ફળિયામાં, દરેક ગલીમાં ગામજનો દ્વારા નગરયાત્રા થઈ. બીજા દિવસે હવન અને પૂજનના કાર્યક્રમો થયો. ધન્યવાદ. અને અત્યારે આજની આજરોજ છેલ્લા દિવસે, અંતિમ દિવસે શિખર ચડાવવાનો કાર્યક્રમ અને પ્રાણ પ્રદર્શન, અંતે છેલ્લે આજરોજ બટુક ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગામના તમામ બાળકોને ભોજન કરાવવામાં પણ આવ્યું છે અને ગામ સમસ્ત ગામના દરેક સમાજના લોકોએ આમાં ભાગ લીધો. ગેવડા ભાલકેશ્વર તીર્થના સાનિધ્યમાં જે ભાલકા અને ભાલપરા આયોજિત શ્રી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં તે દિવસ જે કાર્યક્રમ, પહેલા દિવસે નગરયાત્રા, બીજે દિવસે ધાન્ય અને ત્રીજે દિવસે શિખર મૂર્તિનું જે શિખર ચડાવવાનું આયોજન હોય, ગામજનો દ્વારા આયોજિત આ કાર્યક્રમ અને જે પ્રાણ પ્રતિષ્ઠામાં જે કાર્યકર્તા અને અહીંના જેને સહયોગ આપ્યો છે એ પણ એક શુભેચ્છાને પાત્ર છે. જે લોકોએ આમાં દાન આપ્યું છે એ પણ એક શુભેચ્છાને પાત્ર છે. અને આ કાર્યક્રમના મુખ્ય યજમાન આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને વિક્રમભાઈ પટાટ હતા, એનો ખૂબ મોટો સહયોગના કારણે અત્યારે આપણે આ કાર્યક્રમ સંપૂર્ણ પૂર્ણ કરીએ છીએ આજે. અને આજે બટુક ભોજનનું પણ આયોજન કર્યું છે અને બધા ગામ લોકો આનો સાથ અને સહકારથી આ કાર્યક્રમ જે કાર્યકર્તાના કારણે આજે પૂર્ણ હેતુ તરફ જઈ રહ્યો છે.
દિલીપસિંહભાઈ પટાટ, હું બાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું. આજે મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે ત્રંબકેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, એમાં એક નગરયાત્રા કરવામાં આવી છે. ગામના દરેક જનોએ નગરયાત્રા કરી અને અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો. સાથે સાથે આજે હવન યજ્ઞ અને શિખર પૂજન કરી અને શિખર ચડાવવાની આજે તમામ ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે કુટુંબ ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું છે અને તમામ ગ્રામજનોએ એમના સહયોગથી અને સાથ સહકારથી આ પ્રાણ પ્રતિષ્ઠા અને ભગવાન ત્રંબકેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોવામાં આવ્યો. સાથે સાથે ભાલકા, ભાલપરા અને નજીકમાં ભાલકા તીર્થ આવેલું છે, જ્યાં ભગવાન દ્વારકાધીશ જે ભાલકા ભાલકેશ્વર ભગવાનના સાનિધ્યમાં અને આજુબાજુના તમામ ભાલકા ભાલપરા તમામ ગ્રામજનો દ્વારા આ મહોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવેલો છે.